કેમ છો બાળકો? મજામાં ને? તો આપણે ગણિત ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યાઓમાં ભાગ 1 અને 2 ભાગ 2 બંને શીખી ગયા. હવે આપણે ભાગ 3 એમાં સ્વાધ્યાય 1.1 નો બીજો દાખલો છે. તો આપેલે છે દાખલા નંબર 2, નીચેની આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા લખો. તો અહીંયા આપેલી છે દાખલા નંબર 2, શું કહે છે? નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખવાની છે. આપણે વિરોધી, વ્યસ્ત, તટસ્થ એ બધું આપણે શીખી ગયા છીએ, તો એ તો આપણને આવડતું જ હશે. તો એવી આપણે ગણતરી કરીએ. તો અહીંયા આપેલી છે આપણને 2/5. તો આની વિરોધી સંખ્યા કઈ થાય? તો અહીંયા ધનમાં છે, તો ધનની વિરોધી સંખ્યા ઋણ થાય. જ્યારે ઋણ આપેલી હોય તો ઋણની વિરોધી સંખ્યા કેવી થાય છે? ધન. તો અહીંયા -2/5 અને બીજી સંખ્યા છે 2/8. તો બંને સંખ્યા ધન છે, તો આની વિરોધી સંખ્યા -5. એ રીતે 2/8 -8. તો હવે આવી દાખલા નંબર 2 માં છે -5/9. તો એની વિરોધી સંખ્યા થાય છે 5/9 જ થાય છે. ત્યારે ત્રણ નંબર છે એની -6 અને -5 આપેલી છે. તો -6/5 આપેલી છે, તો તેની વિરોધી સંખ્યા કઈ થાય છે? 6/5. અને પાંચમી આપેલી છે 2/-9, તો તેની વિરોધી સંખ્યા છે 2/9. એ રીતે 19/-6 આપેલા છે, તો તેની વિરોધી સંખ્યા કઈ થાય? તો 19/6 એ તેની વિરોધી સંખ્યા છે. હવે દાખલા નંબર 3 છે, ચકાસણી કરો. અહીંયા લખ્યું છે ચકાસણી કરો. તો ચકાસણી કરો આપણને સૂત્ર આપેલું છે. તો સંખ્યાની ચકાસણી કરવાની, શેની? સંખ્યાની. તો -x = x અહીંયા તમને આ આપેલું છે. હવે શું કહે છે? તો આની ચકાસણી કરો. તો 1 આપ્યું છે x = 11/15. તો એની x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? -x. એ હવે આપણે દાખલો ગણીએ. x = 11/15. તો આપણને આપેલું શું કરવાનું છે? x ની ચકાસણી કરવાની. તો x ની જગ્યાએ આપણે શું મૂકીશું? તે અહીંયા આવશે. માટે -x = 11/15 એ પણ કૌંસમાં આવશે. હવે શું કહે છે? કે x આપેલી છે, તો તેની વિરોધી કઈ થાય? તો 1 - કૌંસમાં પાછો માઇનસ
અને એ રીતે આપણે ગણતરી કર. હવે માઇનસ એક્સ બરાબર માઇનસ કૌંસમાં અગિયાર છેદમાં પંદર કૌંસ પૂરો. તો હવે શું કહે છે, આની ગણતરી ચકાસવાનું છે કે આ યોગ્ય છે કે નહીં. તો માઇનસ માઇનસ શું થશે, અહીંયા પણ માઇનસનું ચિહ્ન છે, અહીંયા પણ માઇનસનું ચિહ્ન આપવામાં આવેલું છે, અહીંયા પણ માઇનસનું ચિહ્ન આપવામાં આવ્યું છે અને અહીંયા પણ માઇનસનું ચિહ્ન આપવામાં આવેલું છે. તો આપણે એ ચકાસવાનું છે. તો માઇનસ માઇનસ શું થાય છે, પ્લસ થાય છે. તો આવશે ડાબા બરાબર જવા. તો અહીંયા આવશે અગિયાર ના છેદમાં પંદર બરાબર એક્સ. તો એક્સ તો માટે માઇનસ કૌંસમાં માઇનસ એક્સ કૌંસ પૂરો બરાબર એક્સ માઇનસ બરાબર એક્સ. તો આ ચકાસી આપણે બરાબર યોગ્ય છે. તો આ રીતે બીજો દાખલો પણ આપેલો છે, એક્સ બરાબર માઇનસ તેર છેદમાં સત્તર. તો શું કહે છે, માઇનસ આપેલી છે. પેલી ધન હતી પેલા દાખલામાં, તો બીજા દાખલામાં આપવામાં આવેલ છે માઇનસ. તો માઇનસ છે તો માઇનસથી આપણે ધન કરીશું. તો માટે એક્સ માઇનસ કૌંસ પૂરો બરાબર માઇનસ કૌંસમાં માઇનસ તેર અપોન સત્તર કૌંસ પૂરો. માઇનસ આપી છે એટલે ધન થાય છે. એટલા માટે હવે માઇનસ કૌંસને કૌંસમાં માઇનસ એક્સ કૌંસ પૂરો બરાબર માઇનસ કૌંસમાં તેર ના છેદમાં સત્તર માઇનસ કૌંસ પૂરો. હવે શું કહે છે, માઇનસ છે તો માઇનસ આગળ આવી, તો માઇનસ તેર છેદમાં સત્તર બરાબર એક્સ. તો માટે માઇનસ કૌંસમાં માઇનસ એક્સ કૌંસ પૂરો બરાબર એક્સ એ આપણે ચકાસી શકીએ છીએ. તો એ રીતે દાખલા નંબર ચાર છે, નીચે આપેલી સંખ્યાનો વ્યસ્ત જણાવો. તો વ્યસ્ત આપણને ખબર છે કે એકના વ્યસ્ત કેવી રીતે થાય છે, તે નીચેની સંખ્યાનો વ્યસ્ત દર્શાવો. તો આપેલી છે તો આ સંખ્યા માઇનસ તેર આપેલી છે આપણને, તો માઇનસ તેર નો વ્યસ્ત કઈ થાય, માઇનસ છે એટલા માટે માઇનસ ઉપર શું આવશે, માઇનસ એક અપોન છેદમાં તેર આવશે. માઇનસ તેર આની વિરોધી સંખ્યા, સોરી વ્યસ્ત સંખ્યા. માઇનસ એક અપોન તેર એ રીતે બીજી દવા આપેલી છે, માઇનસ તેર ના છેદમાં ઓગણીસ. તો એની સંખ્યા વ્યસ્ત કઈ થાય છે, તો માઇનસ ઓગણીસ છેદમાં તેર એ તેની વ્યસ્ત સંખ્યા થશે. માઇનસ તેર છેદમાં ઓગણીસ તો અહીંયા શું આવશે, નિર્વ્યસ્ત સંખ્યા. માઇનસ ઓગણીસ છેદમાં તેર આ રીતે વ્યસ્ત થશે. પછી ત્રીજી આપી છે એક પંચમાંશ એકના છેદમાં પાંચ. તો તેની વ્યસ્ત સંખ્યા કઈ થાય, અંશ એક છે અને છેદ પાંચ છે એટલે તેની વ્યસ્ત સંખ્યા થાય છે ખાલી પાંચ. પછી ચોથો દાખલો છે, માઇનસ પાંચ છેદમાં આઠ ગુણ્યા માઇનસ ત્રણ છેદમાં સાત. તો તેની વ્યસ્ત સંખ્યા કઈ થશે, તો પહેલા શું કર્યું છે, બંનેનો ગુણાકાર કર્યો છે. તો પાંચ ગુણ્યા સોરી માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ એટલે બંને માઇનસ માઇનસ છે તો ત્યાં શું થાય છે, પ્લસ થાય છે. તો પાંચ તરી પંદર અને આઠ સિત્તા છપ્પન. તો પંદરના છેદમાં છપ્પન થયા. તો પંદરના છેદમાં છપ્પનનો વ્યસ્ત કયો થાય, છપ્પનના છેદમાં પંદર. તો એ રીતે માઇનસ એક પાંચમી દાખલો છે, માઇનસ એક ગુણ્યા માઇનસ બેના છેદમાં પાંચ.
એનો પણ આપણે ગુણાકાર કરીશું તો માઇનસ માઇનસ પ્લસ થાય છે તો માઇનસ એક ગુણ્યા માઇનસ બે તો બે જવાબ આવે છે અને પાંચ તો છેદમાં છેદ તો બે પંચમાંશની વ્યસ્ત સંખ્યા કઈ થાય પાંચ તૃતીયાંશ હવે છેલ્લો છે માઇનસ એકની વ્યસ્ત સંખ્યા માઇનસ એક જ રહે છે કારણ કે ગુણાકારની ક્રિયામાં એક હંમેશા તટસ્થ આપેલું છે એટલા માટે હવે દાખલા નંબર પાંચ છે નીચે આપેલ ગુણાકારના ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે આપણે લખવાનું છે કહે છે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે લખો અથવા તે જણાવો તો અહીંયા આપણને આપી છે માઇનસ ચાર ના છેદમાં પાંચ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા માઇનસ ચાર ના છેદમાં પાંચ બરાબર માઇનસ ચાર પંચમાંશ તો અહીંયા શું કહેવામાં આવે છે તો અહીંયા કયો ગુણાકાર થશે એકમ આપેલું છે તો આપણે જોઈએ એક એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે એટલા માટે તે શું કહેવામાં આવે છે કયો ગુણધર્મ છે ગુણા એક જ એ તટસ્થ ગુણધર્મ કહેવામાં આવે છે કે બંને બાજુ સરખી છે ચાર ના છેદમાં પાંચ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા બરાબર ચાર પંચમાંશ અહીંયા જવાબ આવશે એક એ ગુણાકાર માટેનો એકમ ગણાય છે એક એ શું છે એકમ એટલે એક એક ગુણાકારને તટસ્થ સંખ્યા ગણાય છે એટલા માટે પછી નંબર બે આપવામાં આવે છે માઇનસ તેર સત્તરાંશ ગુણ્યા માઇનસ બે સપ્તમાંશ બરાબર માઇનસ બે સપ્તમાંશ ગુણ્યા માઇનસ તેર સપ્તમાંશ તો અહીંયા શું થશે બંને બાજુ સરખી છે એટલે ક્રિયામાં ક્રમનો ગુણધર્મ આવે છે તો દાખલા નંબર બે માં શું આવશે માઇનસ તેર સપ્તમાંશ ગુણ્યા માઇનસ બે સપ્તમાંશ બરાબર માઇનસ બે સપ્તમાંશ ગુણ્યા માઇનસ તેર સત્તરાંશ તો અહીંયા શું થશે ક્રમનો ગુણધર્મ ગુણાકાર માટે હવે દાખલા નંબર ત્રણ માં શું કહે છે માઇનસ અગિયાર ના છેદમાં ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ ના છેદમાં માઇનસ ઓગણીસ બરાબર એક તો અહીંયા શું થશે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ ધરાવે છે તો ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યા ગણાય છે એ જાતે કરવાનો રહેશે
હવે દાખલા નંબર 6 સંખ્યા આપેલી છે 6 ના છેદમાં 13 ને -7 ના છેદમાં 16 ના વ્યસ્ત વડે ગુણાકાર કરવાનો છે શું કરવાનું છે વ્યસ્ત ના ગુણાકાર કરવાનો છે તો આપણે શું કરીશું પહેલા તે જોઈએ સંખ્યા તો કઈ સંખ્યા આપેલી છે 6 ના છેદમાં 13 અને -7 ના છેદમાં 16 સંખ્યા આપણને આપેલી છે અહીં જોઈએ 6 × -7 ના છેદમાં 16 આની સંખ્યા વ્યસ્ત કરાય છે વ્યસ્ત સંખ્યા બરાબર તો શું થશે -16 ને 7 આ વ્યસ્ત સંખ્યા થઈ હવે તેનો ગુણાકાર કરવાનો છે અહીંયા થશે 6 × 13 × 16 − 16 અને 7 તો આનો ગુણાકાર થાય છે 16 × 6 આ બંનેનો ગુણાકાર કરવાનો તો 96 અને 13 × 7 તેનો ઘડીએ બોલો તો 13 × 7 આવે ત્યાં સુધી લખવાનું તો કઈ થશે 91 આ તમારો જવાબ છે બરોબર ને હવે દાખલા નંબર 7 છે 1 ના છેદમાં 3 × 6 × 4 ના છેદમાં 3 × 6 × 4 ના છેદમાં 3 ની રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો તમને આવડે છે તો કયો જો ગુણધર્મ અહીંયા વાપરવામાં આવેલો છે તો જૂથનો ગુણધર્મ કયો આવશે દાખલા નંબર 7 માં જૂથનો ગુણધર્મ હવે દાખલા નંબર 8 છે શું 8 ના છેદમાં 9 એ સંખ્યા -1 પૂર્ણાંક અને 1/8 નો વ્યસ્ત છે પ્રશ્નચિહ્ન છે તો કેમ અથવા કેમ નહીં તે ચકાસવાનું છે તો 8 ના છેદમાં 9 એ -1 પૂર્ણાંક 1/8 નો વ્યસ્ત ગણાતો નથી કારણ કે -1 પૂર્ણાંક 1/8 બરાબર -9 ના છેદમાં 8 થાય તો એ પ્રમાણે 8 ના છેદમાં 9 × -9 ના છેદમાં 8 બરાબર 1 થાય છે -1 થાય જુઓ -1 ઇક્વલ ટુ 1 છે તો બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર જવાબ 1 જ થાય છે એટલા માટે તો દાખલા નંબર 9 છે શું 0.3 એ 3 × 1/3 નો વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં બંને ચકાસવાના છે છે કે કેમ નહીં તો આપણે આગળ જોઈ એ રીતે 0.3 બરાબર 3 ના છેદમાં 10 થાય 3 × 1/3 તો 10 ના છેદમાં 3 થાય છે 3 × 1/3 એટલે કે 10 ના છેદમાં 3 નો વ્યસ્ત 3 ના છેદમાં 10 થાય છે તો 10 ના છેદમાં 3 × 3 ના છેદમાં 10 બરાબર ગુણાકારની ક્રિયામાં 1 હંમેશા તટસ્થ ગણાય છે તો આમ 0.3 એ 3 × 1 નો 3 × 1/3 નો વ્યસ્ત છે હવે દાખલા નંબર 10 લખી શકો ચકાસવાનું છે એવી સમય સંખ્યા કે જેને વ્યસ્ત ન હોઈ શકે એવી કઈ સંખ્યા છે જેને વ્યસ્ત હોઈ શકતી નથી તો 0 છે પછી 2 છે એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તની સમાન હોય છે એવી કઈ સંખ્યા છે
તો એક ને વ્યસ્ત સંખ્યા એક અને માઇનસ એક ને પણ માઇનસ એક જ થાય છે. તો ત્રીજો છે એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાની સમાન ગણાય છે, સરખી ગણાય. સમાન એટલે સરખી. તો જીરો છે તે જીરોની વિરોધી સમાન ગણાય છે. દાખલા નંબર અગિયાર, આપણને ખાલી જગ્યા આપેલી છે. શું આપેલું છે? ખાલી જગ્યા. શૂન્યનો વ્યસ્ત કયો થાય? ખાલી જગ્યા શૂન્યનો વ્યસ્ત નથી, તો ખાલી જગ્યામાં શું આવશે? નથી. નંબર બે શું છે? સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત હોય છે. તો કઈ કઈ સંખ્યા આવે? એક અને માઇનસ એક, એક અને માઇનસ એક. ત્રીજી ખાલી જગ્યા છે માઇનસ પાંચની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો માઇનસ પાંચની વ્યસ્ત સંખ્યા કઈ આવે? માઇનસ એકના છેદમાં પાંચ, એકના છેદમાં માઇનસ એકના છેદમાં પાંચ. ચોથી ખાલી જગ્યા છે એકના છેદમાં એક્સની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે કે જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે. તો શું આવશે? એક્સ જ આવશે, કારણ કે એક્સ બરાબર ઇઝ ઇક્વલ ટુ ઝીરો ગણાય છે એટલે એક્સ જ આવે. છઠ્ઠી, બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય છે. તો શું હોય? સમય સંખ્યાઓ સરખી હોય તેનો ગુણાકાર કેવો હોય છે? સમય એટલે સમાન. પછી ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો શું હોય? ધનની સમય સંખ્યા વ્યસ્ત હોય તો તેની ધન જ હોય છે. અહીંયા આપણે આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. દરેકે વિષયની નોટમાં ફરજિયાત લખવાનું.